चलो विद्यार्थी मित्रों, 11મા પ્રશ્નની અંદર સાધ્ય પોથીમાં જોવો તમે, તું મારો ગુણક અને હું તારો અવયવ. એમાં મિનલના ઘરમાં એક બગીચો છે. એ બગીચાને એક રસ્તો બનાવવાનો છે. એ રસ્તા ઉપર 3 ફૂટ, 4 ફૂટ અને 5 ફૂટની લાદી લગાવવાનું નક્કી કર્યું. કડિયાએ પ્રથમ આરમાં 3 ફૂટની લાદી લગાવી, બીજી આરમાં 4 ફૂટની લાદી લગાવી અને ત્રીજી આરમાં 5 ફૂટની લાદી લગાવી. તો કડિયાએ એક પણ લાદી કાપી નથી. તો રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ કેટલી થશે તે આપણે શોધવાની છે. તો જ્યારે ઓછામાં ઓછી લંબાઈ શોધવાની આવે ત્યારે અવયવી શોધવાના, અને વધારેમાં વધારે લંબાઈ શોધવાની આવે તો અવયવ શોધવાના. તો આપણે અહીંયા આગળ મેં 3 અને 4ના અવયવો શોધ્યા છે. તો 4ના અવયવમાં 4 4 ઉમેરે જાઓ, કહો તો 4નો ઘડિયો બોલો તો અવયવી કહી શકાય. બરાબર 48. અને એમાં હજુ આપણે 4 ઉમેરીએ, 52, 56, 60 અને 64. એ રીતે આપણે 5ના અવયવી જોઈએ તો ઘડિયો બોલવો જ બોલી શકાય. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 પાંચ 25, 5 છ 30, 5 સીતા 35, 5 આઠા 40, 5 નવા 45, 5 એ 50. એમાં 5 ઉમેરીએ પાછા બીજા થાય, પછી 60, પછી 65. હવે આ દરેકમાં આપણે જોવાનું સામાન્ય, એટલે કે ઓછામાં ઓછો અવયવી કયો છે એ રહે, એની લંબાઈ એટલી થાય. તો આપણે અહીંયા આગળ જુઓ મિત્રો, અહીંયા આગળ 60, અહીંયા 60 અને 60, બીજા કોઈ કોમન જલ્દી નીકળતા નથી. ઓછામાં ઓછા એટલે વધારે સંખ્યા જોવાની રહેશે. તો આનો અવયવી એની કી રસ્તાની લંબાઈ કેટલી થશે? 60 ફૂટ થાય. કેટલા ફૂટ થાય? 60 ફૂટ થાય. ચલો એ રીતે બીજા નંબરનો દાખલો છે મિત્રો, કે નીરજ તેના ઘરના ઓરડાના ભોય તળિયે ટાઇલ્સ લગાવવા માંગે છે. ઓરડાનું માપ 8 8 બાય 12 ફૂટ, યાની કે 8 પહોળું અને 12 લાંબુ છે. એમાં ટાઇલ્સ લેવા જાય છે. ટાઇલ્સ ની સાઈઝો આ 3 છે, 2 બાય 3, 7 બાય 4 અને 4 બાય 5. તો આ ટાઇલ્સો લગાડવા માટે કાપ્યા સિવાય લગાડવી છે તો કેટલી ટાઇલ્સો જોઈશે એ આપણે શોધવાની છે. તો એના અવયવ પાડવા પડે. તો અવયવ આપણે 8ના પાડીશું. 8ના અવયવ પાડવા જઈએ તો આપણે 1 2 4 અને 8 થાય. તમે ભાગાકારની રીતે પાડી શકો અને ગુણાકારની રીતે પણ પાડી શકાય. ચલો 12ના અવયવી 1 2 3 4 અને સંખ્યા 5. હવે આમાં જુઓ, તમે બે કોમન તો છે જ, યાની કે એની લંબાઈ તો 2 તો છે જ. તો પહોળાઈ ટાઇલ્સ ની કેટલી હોઈ શકે? તો એના કરતા 1 ઇંચ વધારે, તો 1 ફૂટ વધારે હોય, અડધી વધારે હોય નહીં. તો કેટલા બાય કેટલા ફૂટ ની ટાઇલ્સ ની જરૂર પડે? 2 બાય 3 ફૂટ ની ટાઇલ્સ લગાડી હશે એમ આપણે કહી શકાય. બરાબર છે. ચલો ત્યાર પછી ત્રીજા નંબરનો દાખલો છે, કે જગદીશભાઈના રસોડામાં ભોય તળિયે 300 સેન્ટીમીટર બાય 200 સેન્ટીમીટર છે ભોય તળિયું આખું, અને તો કેટલી ટાઇલ્સો જોઈએ એ ટાઇલ્સો આપણે શોધવાની છે. તો મિત્રો આપણે જોઈએ, પહેલું તો ભોય તળિયાનું ક્ષેત્રફળ શોધવું પડે. આગળના ધોરણમાં તમે શીખી ગયા છો. તો ભોય તળિયાનું ક્ષેત્રફળ અને નીચે આપણે ટાઇલ્સ નું ક્ષેત્રફળ, તો ભોય તળિયાનું ક્ષેત્રફળ કેટલું થશે? 300 ગુણ્યા 200 અને નીચે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 20 ગુણ્યા 20. આ બે નો ગુણાકાર કરીએ 3 2 6, એટલે કે 60000 સેન્ટીમીટર થાય. અને નીચે 2 2 4, એટલે કે 400 સેન્ટીમીટર ની એક ટાઇલ્સ થાય. તો આ બંનેનો ભાગાકાર કરીએ એટલી ટાઇલ્સો જરૂર પડે. તો એ બેનો ભાગાકાર કરવો હોય તો આપણે કરીએ અહીંયા આગળ, કે 6000 60000 ભાગ્યા 400. તો 400 એકા 400, 0 0 2 0, જો 450 2000 થઈ ગયું. ઉપર એક મીંડું, એટલે કેટલી ટાઇલ્સો જોઈએ? 150 ટાઇલ્સ ની જરૂર પડે.
चलो मित्रों, हवे आपणे આગળનો દાખલો જોઈએ કે 24 લિટર, 36 લિટર અને 48 લિટર. કેટલા લિટર છે? 48 લિટર. ડીઝલ ભરેલું એક 3 પીપ છે. જો સૌથી મોટા એવા માપનું કેન શોધો કે જે ત્રણે પીપના ડીઝલને ચોક્કસ ગણાથી માપી શકાય. એટલે કહેવાનો મતલબ ત્રણેયમાં સરખું ભરેલું છે પણ કોમાં કેટલું ભરેલું છે સરેરાશ શોધવાનું છે. તો સરેરાશ શોધવા માટે આપણે શું શોધવું પડશે? એના અવયવ, એટલે કે સામાન્ય અવયવ કાઢવાના. ચલો આપણે 24 ના અવયવ પાડીએ. આગળ શીખી ગયા છે, હું થોડુંક ઝડપી કરીશું. 2 12 24, 6 2 12, અને 2 3 6, અને 3 1 3. ચલો 36 ના પાડીએ આપણે એ રીતે. તો 36 ના અવયવ એ રીતે પાડવા જઈએ આપણે તો 18 2 36, 9 2 2 9 18, 3 3 9, અને 3 1 3. ચલો એ રીતે આપણે 48 ના અવયવ પાડીશું. 24 2 48, 12 2 24, 2 6 12, 2 3 6, અને 3 1. ચલો ત્રણેયના અવયવ આપણે લખી દઈએ. પહેલા 24 ના 2 × 2 × 2 × 2 અને 3. ચલો 36 ના 2 × 2 × 3 × 3. હવે 48 ના કેટલા છે? 2 × 2 × 2 × 2 × 3. ચલો હવે આના આપણે સામાન્ય અવયવ કાઢવા. સામાન્ય અવયવ મેં આપણે આગળના પ્રિયરમાં જોયું કે જેમાં સરખા હોય એ બધા કેવા કહેવાય? સામાન્ય. જુઓ છે આમાં 2 છે, આમાં છે, આમાં નથી. ચલો હવે 3 1 અવયવ નીકળશે. તો આ ત્રણેયના સામાન્ય અવયવ કેટલા થશે? લખવાનું રહેશે કે સામાન્ય અવયવ બરાબર 2 × 2 × 3. આ બધાનો ગુણાકાર 3 2 6 2 12. તો સરેરાશ કેટલું ડીઝલ 3 પીપમાંથી ગણાતું હશે? 12. બરાબર છે. ચલો ગુડ બાય. હવે નવા ચેપ્ટર સાથે આપણે ફરી મળીશું.